એક વાગી ગયો છે, સવા એક જવા થવાયું છે અને સવારમાં હું બેંકે ગયો તો પછી ઓફિસે કામ કર્યું અને અત્યારે ડાયરેક્ટ બહાર જવાનું છે, લેડીઝ લોકોને કંઈક લેવું છે તો મેં હું થોડો ફ્રી હતો તેની સાથે જઈ આવું અને બેંકે શું કામ ગયો તો એ હું ત્યાં પહોંચીને કહીશ, ત્યાં સુધી બને રહી જાય. સિવાંશની પેરેન્ટ્સ મીટિંગ અટેન્ડ કરી, બુક્સ લેવાની છે 7:35 સુધીમાં અને બુક બાઇડિંગ કરીને પછી 29 તારીખે જમા કરવાના છે, એ બધું હતું કાર્યક્રમ તો એના માટે પેરેન્ટ્સ મીટિંગ રાખી. હમણાં લઈ દે બેટા, તને શાંતિ રાખીને, થોડીક શાંતિ જ નહીં. તો અત્યારે ટાઈમ થયો છે 1:40 અને અત્યારે એ લોકો શોપિંગ ચાલુ થઈ ગયું છે, અમે અહીંયા મસ્ત છાંયો ગોતીને બેઠા છીએ અને સાથે સાથે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. શિવો શું પીવો છે? જ્યુસ પીવો તો રસ પાઈ દઈએ. તો પ્રોબ્લેમ એ હતો કે મારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, એ એકાઉન્ટમાં મારે આરટીજીએસ આવવાનું હતું. મારા એકાઉન્ટમાં લાસ્ટ ડિજિટમાં એ મિસ્ટેક કરી હતી, કારણ કે મેં સાંજ સુધી પેમેન્ટ આવ્યું, મેં કોલ કર્યો ભાઈ તારી મિસ્ટેક થાય છે, પછી એને કીધું હા એક મિસ્ટેક થઈ છે એકાઉન્ટ. પછી હું કન્ફ્યુઝ હતો, કારણ કે એ એકાઉન્ટ ઓપન કર્યું તો મેં અમદાવાદ, તો એના એક અમદાવાદની જે બ્રાન્ચમાં હતો એની સિરીઝ વાઇઝ એકાઉન્ટ નંબર હોય, અને મેં અહીંયા પછી એ એકાઉન્ટ અમદાવાદથી મેં અહીંયા સુરત ટ્રાન્સફર કર્યું હતું, તો અહીંયા તો એ લોકોની ડિજિટમાં હોય ને એટલે સુરતવાળો તો કોઈ આઈ થિંક નહીં હોય. પછી બેંકે ગયો સવારમાં, એકાઉન્ટ નંબર આપ્યા કે લાસ્ટ ડિજિટમાં મારે મિસ્ટેક છે, તો એટલા માટે ભાગ્યશાળી છું કે એમાં મેથ નથી થયું, કારણ કે આરટીજીએસ મોટું હતું, થોડુંક 6 ડિજિટમાં અમાઉન્ટ હતી એટલે થોડુંક ટેન્શન હોય ને, એટલે એટલા માટે હું થોડોક ધોળધામમાં હતો. અને યસ, એકાઉન્ટ નંબર ન નીકળો એટલે એને રિફંડ થઈ ગયું 24 hours માં, એને રિક્વેસ્ટ નાખી એટલે, અને અત્યારે ફરીથી એને એપ્લાય કરી ગયું છે અને અત્યારે આવી ગયું છે. આઈ એમ હેપી. સિવાંશ ઓલસો અહીંયા તો રિહાઈ ગયો છે, કારણ કે મને વ્લોગ નહોતો કરવા દેતો, પપ્પા મને જો, પપ્પા મને જો, પપ્પા કેટલું જોવે. અને એક બીજો ફ્રોડ જે થયો છે એ હું તમને હજી કહું, મારા ક્લાયન્ટ સાથે જે ફ્રોડ થયો છે હોમ લોનમાં. એકચ્યુઅલી મારા ક્લાયન્ટને મેં હોમ લોનમાં મને જ પહેલાં પૂછતા હોય છે, જનરલી મારા ઇન્કમટેક્સના જે બી ક્લાયન્ટ છે ને એ લોકોને લોનની જરૂર હોય તો પહેલાં મને ફોન કરે ભાઈ મારે, અથવા મારી પાસે રિટર્ન માગવા હોય તો બી હું પૂછું ભાઈ તમારે રિટર્ન છે ને માટે જોઈએ છે, તો એમને રિટર્ન માગવા માટે આવ્યા ત્યારે એમને હોમ લોનની ટ્રાન્સફર કરવી હતી, કારણ કે રેટ અત્યારે એમને ફાઇનાન્સમાં 13% આજુબાજુ હતો એટલે એ કે હવે નોર્મલમાં થઈ જાય, પણ મેં કીધું તમારી જે સોસાયટીમાં લોન છે ને એ કોઈ બેંક નહીં કરે, કારણ કે એમાં થોડુંક આઉટ ઓફ મતલબ લંબાઈ સુરતની બહારની હોય અને પ્લસ એના એના જે સોસાયટી હોય ને એમાં સીલ લાગી ગયા મકાન, એટલે જનરલી બેંક સારી બેંકો ના કરતી હોય, તો એના માટે એના ફાઇનાન્સમાંથી બીજા બેંક સારી બેંકમાં જવું હતું. તો પછી એ ભાઈએ શું કર્યું, એ ભાઈએ કોઈક ફેસબુકમાં કોઈક લોનવાળો નંબર આવ્યો તો એમને કોન્ટેક્ટ કર્યો, તો એ કે હા થઈ જશે. એ ભાઈ પાછો એટલો શાતિર કે ઘરે ગયો, વિઝિટ કરી આવ્યો, બધું ઓકે અને સેન્શન થઈ ગયો, એ કસ્ટમરને ખબર નહીં અને ઓલા કસ્ટમર ઓલે ખાલી ફ્રોડ સેન્શન બતાવીને એના ફોટો મોકલી દીધો, ભાઈ આ સેન્શન, એ ફોટો મારી પાસે આવી ગયો છે. અને એ ભાઈ તો ઓનલાઈન ફેસબુકમાં હોય એટલે એ લોકો શું હોય કંઈ બીજી ઓફિસ વોફિસના એડ્રેસ તો પાકા આપે નહીં ફ્રોડ કરવું એટલે, એટલે કસ્ટમરે એટલો એને ઉપર વિશ્વાસ આવી ગયો હતો કે ભાઈ હાલો ભાઈ હાલો, અને સેન્શન આપી દીધો, હવે ચેક આપી દેજો. તો એને યસ બેંકના કોઈક ભાઈનો ચેક એની પાસે કોરો પડ્યો હોય છે, તેમાં ઉપર બેંકનું નામ પ્રિન્ટ કરી દીધું, લોન અમાઉન્ટ પ્રિન્ટ કરી દીધી લખીને, કા પ્લસ એને જે નામ હોય કે નહીં સહી કરવાનું, એને ફાઇનાન્સનો સિક્કો મોટો મારી દીધો, XYZ હું તમને બતાવીશ ને કઈ ફાઇનાન્સનું નામ લખ્યું એ હું અત્યારે રિવીલ નહીં કરું. પછી એમણે એનું નામ આવે સમજી લો XYZ જિગ્નેશ પટેલ, તો જિગ્નેશ પટેલ હોય એ નાનું લખેલું હોય ઉપર, નીચે ઓથોરાઇઝ સિગ્નેચર હોય બેંકમાં સહી કરો ત્યારે, તો એને જે નામ હોય એની ઉપર સિક્કો મારજો એટલે નામ દેખાય નહીં. એટલે બીજું આમાં ડેટ લખવાની આવે ને એમાં એક મિસ્ટેક કરી ગયો, ડેટ લખવામાં એને પ્રિન્ટિંગ ડેટ ન લખી, જ્યારે પ્રિન્ટ કરો ચેક તમે ડેટ પણ પ્રિન્ટ થાય એને જાતે લખીને આપી દીધી, એ ચલો ચેક પણ આપી દીધો કસ્ટમરને, પછી ચેક કસ્ટમરને ચેક આપ્યો ત્યારે એમને એવી રીતના કહે કે ભાઈ મને તું મને મારી ફીસ કેશમાં આપી દો, એટલે કસ્ટમર હાથમાં ચેક આવ્યો એને તો કાંઈ ખબર હોય નહીં આમાં, તો એને કેશ આપી દીધા, કેશ હતા 6 ડિજિટમાં અમાઉન્ટમાં એટલે બહુ મોટી કેશ હતી. હવે લઈને જવો ફોન બોન બધું બંધ, પછી મને કોલ કર્યો કે ભાઈ હું આ રીતના ફસાણો તું, મેં તમે આપણા ક્લાયન્ટ હોય એટલે મેં એને જનરલી કીધું કે ભાઈ આપણી પાસે લોન ના કરો તો એટલીસ્ટ તમારે સેન્સર આવી એમને બતાવો કે અમે જોઈને તમે કહી શકીએ આ ફ્રોડ છે કે નહીં, એટલે મેં એને કીધું, પણ હવે એના બાય મિસ્ટેક થઈ જ ગયું છે તો પછી હવે એની કોઈ સોલ્યુશન છે નહીં, FIR ફાટી ગઈ છે, બધા જે કંઈ લીગલ ડોક્યુમેન્ટ હતા તે બધું શાંતિથી અમે લખી અને આપી દીધું છે, એક્શન લેશે, પકડાઈ અવશ્ય જશે, પણ પૈસાનું કંઈ નક્કી નહીં આમાં ક્યારે આવે શું આવે, હાથ પર હોય તો આવે, એટલે જનરલી હું
મારા બધા ક્લાયન્ટને હું કહું છું ભાઈ તમે ફાઇલ અમારા પાસે કરો ના કરો એની કોઈ અમને પ્રોબ્લેમ નથી, પણ જેની પાસે કરો તો એની પાસે તમે જાણો અથવા અમને બતાવો ભાઈ જો આ રીતની પ્રોસેસ થાય છે. જનરલી મારા ક્લાયન્ટ રિટર્ન લઈને જાય એટલે હું એમને કહું જ કે યાની પર્સનલ લોન બિઝનેસનો કોઈ બી લોન લ્યો તો એકવાર અવશ્ય જાણ કરો, જેથી કરીને તમને તમે ફ્રોડના ચપેટમાં આવો એ પહેલાં હું તમને રોકી દઉં. એટલે તમે જે બેંકમાં લોગિન કરો તો એ બેંક તરફથી લોગિન થયું હોય તો એનો મેસેજ આવે તમારા ટેક્સ મેસેજમાં, એ ચેક કરો. સેન્શન આવ્યું તો સેન્શન અમાઉન્ટ તમારા મેસેજ આવે, મેલમાં આવે, એટલું તો એટલીસ્ટ ખબર પડવી જોઈએ. કે ટેક્સ મેસેજ આવે તો આપણે ઇનબોક્સમાં જોઈને તો જોઈએ કે ભાઈ યસ બેંકમાં મેં ફાઇલ મૂકી છે તો યસ બેંકનો મારે યસ બેંક હોમ લોન તરફથી મારે સેન્શન લેટરનો મેસેજ આવ્યો છે અથવા લોન એપ્લિકેશનનો મેસેજ આવ્યો છે, તો એટલું તો થોડુંક તમે પ્રિપેર રહેવું પડે. તો આવા ફ્રોડમાં ના ચપેટાવ, આવા ફ્રોડમાં તમે ક્યારે હેરાન ના થાવ એના માટે બહુ ધ્યાન રાખજો. કે બહુ બધા ફ્રોડ વધી ગયા છે, પૈસા લઈને છૂત થઈ જાય બધા. પહેલાં એડવાન્સમાં કોઈ પૈસા જ નહીં, પણ બેંકમાં પડે પછી આપો, લીગલી છે તો તમારે ક્યાં જવાના છે. અત્યારે તો કોઈ એવો કસ્ટમર નથી જે પૈસા લે ચેક લઈને પૈસા નથી આપતો, બધા લીગલી આપે છે. આપણે કામ ટાઈમે કરીએ ને તો, ટાઈમે કામ ના કરો તો પછી ફીની આશય તમારે ના રખાય. આવા ફ્રોડમાં તમે ના આવો એનું ધ્યાન રાખજો. અને બસ હવે હું હાલો અંદર આટો મારું, ઉપસ્થિત થયા છે, હૃદયથી અમને આવકારીએ છીએ. હું વિનંતી કરું રાકેશભાઈ ને, લાલજીભાઈ ને અને શ્રી એમને સ્વાગત કરવા માટે અમને આવકારીએ છીએ. વિડિયો પ્લે કરશો, વિનંતી કરવામાં આવે છે. અભિનંદન ડાયમંડ પરિવાર, એમની દરેક કાર્યોમાં સેવા હોય ત્યારે 5 કરોડ 11 લાખ રૂપિયાની રકમ અર્પણ કરી અને મુખ્ય દાતા તરીકે ધર્મનંદન ડાયમંડ પરિવાર જોડાઈ રહ્યો છે. આવો લાલજીભાઈ પટેલ, દયાળભાઈ, તુલસીભાઈ, જેરામભાઈ, ગણેશભાઈ એ પણ પધારશે, એમને પણ સંતો રૂડા રૂડા આશીર્વાદ આપશે. નારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, એમની 51 શાખો દ્વારા જે વિદ્યા, સદવિદ્યા, બ્રહ્મ વિદ્યાનું કાર્ય થઈ રહ્યું છે એમાં નવું સોપાન જયારે ચાલુ કરીએ છીએ ત્યારે સૌને નવાજશે માનનીય મુખ્યમંત્રી શ્રી. શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ સુરતના શિલાન્યાસ સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય ગુરુવર શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સૌ પૂજનીય સંતો, નવસારીના લોકપ્રિય સાંસદ તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 અને 11 આવી ગયો છું, હું નાઇધન ફ્રેશ અને અત્યારે અહીંયા બેઠો છું, બધા પૂજાના લોકો બહાર છે, મેં વિડીયો કરી દે એન્ડ શિલાન્યાસ મહોત્સવમાં હું અત્યારે હાજરી આપવા માટે ગયો. તમે લાસ્ટ જોયું હશે જેમ આપણા ભૂપેન્દ્રભાઈ પણ આવ્યા હતા અને પાટીલ સાહેબ પણ આવ્યા હતા, બહુ મહાનુભાવ હતા, બધાનું ભાષણ સાંભળ્યું. પણ સીએમના ભાષણમાં તો મને એવું લાગતું હતું કે હું ગુજરાતનું બજેટ સાંભળું છું. હોસ્ટેલ માટે તો કંઈ બોલ્યા જ નહોતા, પહેલાં તો લાસ્ટમાં બોલ્યા કે આ કરવાનું છે, શરૂઆતમાં તો એનું ગુજરાતનું બજેટ બહાર પાડી નાખું. આ સહાય, આ સહાય, આ સહાય, આ સહાય, ભાઈ આવી ગઈ જ ભાઈ, એટલે એ એન્જોય કરતા હતા અમે હું મરાઠો ભાઈ અને મજા આવી ગઈ, એન્જોય કર્યું, પ્રસાદ લીધો. કાલે પણ બહુ મસ્ત વ્લોગ આવશે. અહીંયા સામે અમારા કંકુ પગલા છે બેનને, ત્યાં બપોર પછી કામરે અમારે એક મોટા બેન બીજા છે તો ત્યાં અમે, ત્યાં ભાઈ એમને વાસ્તુ પૂજન એવું છે તો ત્યાં ભાઈ હાજરી આપવાની છે. તો વિડીયો કરતા એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મજા કરજો. એની વે ગાઈઝ, મળ્યા, બાય બાય.